વલસાડ તાલુકાની પંચાયત વરેલી એકમાંથી યોગેશભાઈ ગુણવંતલાલ પટેલે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જો કે પરિણામ જાતતા 1085 મતોથી યોગેશભાઈ પટેલ જીત મેળવી છે. વલસાડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જાહેર થયેલા પરિણામમાં વરેલી એક બેઠક ઉપર ભાજપ માટે અપસેટ સર્જ્યો હતો. અહીં ભાજપના સિટિંગ તાલુકા પંચાયત સભ્ય અરુણ દુબેને રિપીટ કર્યા હતા, જેનાથી નારાજ થઈ હરિપુરા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી, જેમને અરુણ દુબેના વિરોધીનો ટેકો હતો. પરિણામે આ બેઠક ઉપર ભાજપના નારાજ કાર્યકર અને અપક્ષ ઉમેદવાર નોંધાવનાર યોગેશ પટેલનો વિજય થતા તેમણે મતદારોનો આભાર માનવા પોતાના મત વિસ્તારમાં વિજય સરકારી ઘરે ઘરે જઈ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વડીલોના આશીર્વાદ મેળવીને તમામના કામો કરવાની ખાતરી આપી હતી. મારું નામ યોગેશ કુમાર ગુણવંતલાલ પટેલ છે. હરિપુરા ગામનો રહેવાસી છું અને હું એ 17 વરેલી એક તાલુકા પલસાણ સામાન્ય સીટ ઉપરથી ઉમેદવારી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ જીત થઈ છે, શું કહેવા માંગશો? આજરોજ જે જીત થઈ છે એ હું કહેવા માંગુ છું કે મારી જીત નથી, સમગ્ર વરેલીના નાગરિકોની જીત છે. અને તેઓએ મારો ચહેરો પસંદ કરીને એક કમરને બહુ મોટી પછાડતા આપી છે, એ બદલ હું નાગરિકનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પ્રમાણે વાત કરીએ કે ભાઈ ભાજપમાંથી તમે છેડો ફાડ્યો હતો અને અપક્ષમાં આવ્યા હતા અને અપક્ષમાંથી પણ તમને જીત મળી છે, જનતાને શું કહેવા માંગશો? જનતાનું એટલું જ કહેવા માંગુ છું, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જનતાએ મારા જે સેવાના કામો અને મારા જે જનસંપર્કો હતા એને જોઈને જે મને મતદાન કર્યું છે, એટલે જે મતદારો છે વરેલીના એના તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આગળ જ્યારે આપ તમે જીતીને આવ્યા છો, આગળ જનતાના સવાલો સમસ્યાને કઈ રીતે ધ્યાનમાં જોશો? જનતાના સવાલો જે છે એમને ખૂબ જ તકલીફો છે. અહીંના સ્થાનિક જે અગાઉ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, એમણે એક પણ સેવાના કામો કરેલા નથી. નથી રાશન કાર્ડ બનાવ્યા, નથી એમના વોટિંગ કાર્ડ બનાવ્યા, નથી એમના આધાર કાર્ડ બનાવ્યા, મા અમૃતમ કાર્ડ બનાવ્યા, નથી કોઈ સિનિયર સિટીઝનનો લાભ આપવામાં આવેલો છે, જે હું જનતાને સંપૂર્ણપણે વિશ્વાસથી હું આપીશ.